शरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये प्रीति प्रभु मा सहजे करावे उपासनानि दृढ़ता करावे सदगुरु जीवनो कर जाल नारा वंदन तमोने गुरु जी अमारा वंदन तमोने गुरु जी अमारा। बोलो श्री घनश्याम महाराज नी जय। जय स्वामीनारायण। अपने लोयानु त्रीजू वचनामृत चालत हतु एमा भगवदानंद स्वामी ने शिवानंद स्वामी प्रश्न हतो કે ભગવાન તથા સંત તેનો જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે? મહારાજે ઉત્તર કર્યો કે જેને ભગવાનનો ને સંતનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય એને ભગવાન અને સંતને અર્થે શું ન થાય, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, એ રીતે મહારાજે પછી સભામાં જે હરિભક્તો મહારાજની કથા વાર્તા સાંભળતા હતા એવા એકબીજા કેડે વાતો કરી. પહેલા વાત કરી ડડુસરના રાજપૂત ગલુજીની, હવે મહારાજ કહે છે ધરમપુરવાળા કુશળ કોરબાઈની વાત કરે છે. આ રાજમાતા કુશળ કોરબા એટલે ચરોતેર પ્રદેશના ધર્મજના કેસરી સિંહની દીકરી હતા. કુશળ કુંવરબા એટલે પૂર્વ જન્મના વાઘેલા મહારાણી રૂડબાઈ, પૂર્વ જન્મમાં અડાલજની વાવ બંધાવનાર રૂડબાઈ, વલસાડ જિલ્લાના ધરમપુર રાજ્યના રાજમાતા, પ્રગટ ભગવાનના દર્શન માટે તલપતા એવા મુમુક્ષુ ભક્ત, મહારાજની મૂર્તિને દ્રષ્ટિ પલટાવીને અંતરમાં જોઈ રહેનાર એવા મહાન ભક્ત કુશળ કુંવરબા હતા. બીજું, આગળ જતા 500 ગામનું રાજ્ય હોવા છતાં જેમાં જળ કમળવત રહેતા એવા આદર્શ ભક્ત, પોતાનું સમગ્ર રાજ્ય મહારાજને સમર્પણ કરવા તૈયાર થઈ ગયેલા એવા રાજમાતા હતા. બીજું, કુશળ કુંવરબા એટલે આગળ કહે છે કે ધરમપુરના સિસોદિયા વંશના સોમદેવ રાજાના મહારાણી હતા. મહારાજે સ્વયં એમની પ્રશંસા કરેલી છે સારંગપુરના બીજાવતના વ્રતમાં. બીજો, મહારાજના દર્શન બાદ એમના 15મા દિવસે દેહ ત્યાગ કર્યો હતો એવા જે મુક્તારાજ હતા રાજમાતા કુશળ કુંવરબા. આ કુશળ કુંવરબા ધરમપુરના મહારાણી હતા, રાજરાણી હતા, પરમ એકાંતિક ધ્યાન નિષ્ઠ ભક્ત હતા. એમની ભક્તિને મહારાજે ખૂબ વખાણી છે. રાજમાતાનો જન્મ ખેડા જિલ્લાના ધર્મજ ગામમાં રાજકુટુંબમાં થયેલો. બીજું, એક મત પ્રમાણે એવું પણ કહેવાય છે તેઓ મહિડા રાજકુટુંબના પુત્રી હતા, કારણ કે મત મતાંતર હોય. બીજા એક મતને અન્ય મત મુજબ એમનો જન્મ લખતર પાસેના ઓળક ગામમાં થયેલો, પરંતુ વધુ પ્રચલિત એવું કહેવાય છે ખેડા જિલ્લાની ધર્મજ પાસે કહેવાય છે રાજમાતાનો જન્મ થયો હતો. કુશળ કુંવરબાના પિતાનું નામ કેસરીસિંહ હતું. એ કુળ ધાર્મિક સંસ્કારયુક્ત હતું.
કુશળ કોરબાઈનું લગ્ન વલસાડ પાસેના ધરમપુરના રાજા સોમદેવ સાથે થયેલ. તેમના પુત્રનું નામ રૂપદેવ હતું, પરંતુ અનાયાસે પુત્રનું મૃત્યુ ભરજુવાનીમાં 24 વર્ષે થયું અને એમના પતિનું પણ અકાળે અવસાન થયું. તો એમના જે પૌત્ર વિજયદેવ નાના હતા, તેથી રાજમાતા કુશળ કોરબા રાજકારભાર ચલાવતા, કેમ કે પોતે કુશળ રાજ્ય કરતા હતા. ભાલો ભક્તો, આપણે થોડો કુશળ કોરબાના પૂર્વ જન્મનો ઇતિહાસ જોઈએ તો એકવાર મહારાજ અમદાવાદની બાજુમાં આવેલ અડાલજ ગયા. ત્યાં વાવમાં મહારાજ અને નંસતો સ્નાન કરી વિસામો ખાવા રોકાયા હતા. મહારાજે સ્નાન કરીને અને નંસતો સ્નાન કરીને જે વાવની બાજુમાં એક શિલાલેખ હતો, એ શિલાલેખ એવો હતો કે વાવ કોઈ રૂડી નામની રાણીએ બંધાવેલ. તેઓ જાતે ક્ષત્રિય હતા, પરંતુ એને મુસ્લિમ બાદશાહ સાથે પરણાવેલા હતા. આ રૂડબાને, આ રાણીએ પોતાના આત્માના કલ્યાણ માટે આ વાવ બંધાવી હતી કે જ્યારે કોઈ મહાન પુરુષ પ્રગટ થાય અને આ વાવનું પાણી પીવે તો રાણીનું કલ્યાણ થાય, તે હેતુથી રાણીએ વાવ બંધાવેલી હતી. મહારાજે આ લેખ વાંચ્યો અને ફરીવાર વાવમાં જઈ સંતો સાથે સ્નાન કરી અને જળપાન કર્યું અને એવા આશીર્વાદ આપ્યા કે આ રાણી તો કલ્યાણ થાય, આ રાણીનું તો કલ્યાણ થાય, પણ જે વાવ બંધાવનાર કડિયા છે, દાડિયા છે અને વાવ બાંધતી વખતે જે મરેલા કીડી મકોડી, સર્વેનું કલ્યાણ થાય એવા મહારાજે આશીર્વાદ આપ્યા. આમ રાણીનું કલ્યાણ થયું. કલ્યાણ થયું તો જન્મ તો લે બીજા જન્મે. કલ્યાણ થયું અને બીજા જન્મે તેઓએ કુશળ કુંવરબા નામે જન્મ લીધો અને મહારાજના યોગમાં આવ્યા. આજે પણ આ વાવ અડાલજીનું વાવ તરીકે ઓળખાય છે અને સારી સ્થિતિમાં મોજૂદ પણ છે અને ભક્તો પ્રસાદીના સ્થાન તરીકે ત્યાં દર્શને જાય છે. હવે તો રાજમાતા તો મુમુક્ષુ હતા, તો રાજમાતા મુમુક્ષુ વૃત્તિના હોવાથી રોજ ભાગવત કથાનું સાંભળવાનું એમને નિયમ, સદાવ્રતનો નિયમ, અને એ સદાવ્રતનો નિયમ અને ધર્મશાળામાં કોઈ સાધુ ઉતરા હોય તો એમને સંતોના ચરણ સ્પર્શનું પણ નિયમ હતું. એક તો ભાગવત કથા સાંભળવાનો નિયમ, સદાવ્રતનો નિયમ કે કોઈ દુખ્યો આવ્યો હોય, અન્ન રહિત આવ્યો હોય, એમને ભૂખ્યાને જમાડો, અને ત્રીજું કોઈ સાધુ સંતો મહાત્મા આવે એમને ઉતારો સારો આપીને એમને સેવા કરવી. તો કુશળ કોરવાને એવા નિયમ હતા. એમણે કથામાં એકવાર સાંભળ્યું હતું કે શ્રી કૃષ્ણએ રુક્મિણીનું કાંડું પકડ્યું અને એનો મોક્ષ થયો, એવું એમણે કથામાં સાંભળ્યું હતું. એ કથામાં સાંભળીને ત્યારે રાણીબાને એવો સંકલ્પ થયો કે મારું કાંડું ભગવાન ક્યારે જાળશે, મારું કાંડું ભગવાન ક્યારે જાળશે, ક્યારે પકડશે, મારે 80 વર્ષ તો થઈ ગયા, ભગવાન ક્યારે મને મળશે, એવો સંકલ્પ થયો. એ સંકલ્પ કોઈ સંત મહાત્મા કથા વાર્તા કરતા હશે ત્યારે ત્યારે એમની સમક્ષ રજૂ કર્યો. ત્યારે એ સંત મહાત્મા કથાકાર કે ભગવાન એકવાર જરૂર આવશે અને તમારું કાંડું પકડશે. રાણીમાં તો એમના નિયમ મુજબ સંતોના ચરણ સ્પર્શ કરવા જાય ત્યારે એક સંતે ચરણ સ્પર્શ કરવા ના પાડી, એટલે રાજમાતાએ પૂછ્યું કે અમારા ઘેર તો સંતો આવતા હોય છે અને અમે ચરણ સ્પર્શ કરીએ છીએ અને મારે તો નિયમ છે ચરણ સ્પર્શ કરવાનો, સદાવ્રતનો નિયમ છે, કથા સાંભળવાનો નિયમ છે, તો મને આપ ચરણ સ્પર્શ કરવા દો. પરંતુ આ તો ભગવાન સ્વામિનારાયણના નંદ સંતો હતા, મહારાજની આજ્ઞાથી
ગામડામાં વિચરણ કરતા હતા. એમાં અચાનક રાજમાતાને આ સંતોનો ભેટો જ થઈ પડ્યો. મહારાજને આશ્રય જે નંદ સંતો હતા એ તો સ્ત્રીધનના વૈરાગી હતા. મહારાજને આશ્રય જે નંદ સંતો એમને સ્ત્રીધનના વૈરાગી હતા. સ્ત્રીધનનો યોગ ના હોય, સ્ત્રીનો સ્પર્શ કરે નહીં, સ્ત્રી સાથે બોલે નહીં, અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય યુક્ત હોય. હવે રાજમાતાને નિયમ કે મારે સંતોનો ચરણ સ્પર્શ કરવો. ત્યારે જે ગામમાં રાજમાતા રહેતા હતા ત્યાં સંતો અકસ્માત આવ્યા અને એમને સંતોને જોઈને એમ થયું કે હું આ સંતોના ચરણ સ્પર્શ કરું. જ્યાં સંતોના ચરણ સ્પર્શ કરવા જાય છે ત્યાં તો ના પાડી, એટલે કહે રહ્યો અમે તો ભગવાન સ્વામિનારાયણના સંત છીએ, સ્ત્રીનો સ્પર્શ કરતા નથી. આથી રાણીને ખૂબ આશ્ચર્ય થાય તો ખરા, કેમ કે અત્યાર સુધી અમારા ઘેર જે બધા આવ્યા એ તો ચરણ સ્પર્શ કરવા દેતા હતા અને આ ચરણ સ્પર્શ કરવા નથી દેતા, એનું શું કારણ? એટલે રાણીને આશ્ચર્ય થયું. પછી એમણે સંતો દ્વારા કથા વાર્તા સાંભળી અને ભગવાન સ્વામિનારાયણ વિશે જ્ઞાન મેળવી અને સત્સંગ કર્યો અને મહારાજના અનન્ય આશ્રિત થયા. તે સંત હતા પરમ ચૈતન્યાનંદ સ્વામી, જે ધરમપુરમાં 1.5 માસ રોકાયા અને રાણીને સત્સંગ કરાવ્યો. અને રાણીએ મહારાજને પત્ર લખી ધરમપુર તેડાવી એમને એમની પાસે વર્તમાન ધાર્યા. આ રાજ હતા રાજમાતા કુશળકુરબાઈ. આ રાજમાતા કુશોકરબાઈની ખૂબ ભક્તિભાવ અનોખી હતી. વાલા ભક્તો ખૂબ એમની ભક્તિભાવ ઉખણાય છે. મહારાજે ખૂબ એમની પ્રશંસા કરી છે અને કેવી ભક્તિ હતી એનો એક ભક્તિભાવ ભરેલો ખૂબ પ્રસંગ છે સરસ. આ કુશોકરબાઈનો ભક્તિભાવ અનોખો હતો. એ દરરોજ પોતાના હાથે કમોદ ફોલતા, શું કમોદ, અને અણીશુદ્ધ ચોખા તૈયાર કરતા હતા. આ કાંઈ મગફળી કે ચોળાફળી ફોલા જેવી સાધારણ વાત નહોતી. કંઈ મગફળી તો ફોલાઈ જાય, ચોળાફળી તો આ કંઈ મગફળી કે ચોળાફળી ફોલા જેવી સાધારણ વાત નહોતી. હાથથી ડાંગરના ફોતરાને દૂર કરવા એ તો ધીરજ અને મહેનત માગી લે એવું કામ ગણાય. વાલા ભક્તો, હાથથી ડાંગરને ફોલવીને ડાંગરના ફોતરાને દૂર કરવાનું બહુ અઘરું છે. બહુ એટલે બહુ અઘરું છે. તમે કાઠિયાડમાં જાઓ ને ત્યારે દેખાય, બહુ અઘરું છે. જેમના ઘેર રાજમાતા કુશળકુરબાઈ, જેમના ઘેર અનેક દાસ દાસીઓ હતા, તો પણ જાતે ડાંગર ફોલી મહારાજ માટે મોકલતા. આ એમનો અનોખો ભક્તિભાવ હતો. રાજમાતા કુશળકુરબા ખૂબ પ્રેમ અને શ્રદ્ધા સહિત મહારાજનું સ્મરણ કરતા અને સ્મરણ કરતા કરતા ચોખા તૈયાર કરતા. અને જ્યારે અખંડિત ચોખા, એટલે ટુકડાથી જ એવું નહીં, ચોખાના બે બટકાથી જ એવા ચોખા નહીં, પણ આખો ચોખ્ખો, આખો ચોખ્ખો તૈયાર થઈ જાય પછી એ મુક્તાનંદ સ્વામીને અપાવી મહારાજના થાળમાં વાપરવા વિનંતી કરતા કે આ મહારાજને આપજો. અને બ્રહ્મચારીને કહેજો કે થાળ કરીને મહારાજને જમાડે આખો ચોખ્ખો. બોલો કેટલી ભક્તિ ઉત્કૃષ્ટ હશે, કેટલી એમના હૃદયમાં મહારાજ પ્રત્યે હેત હશે, કેટલી મહારાજ પ્રત્યે એકતા હશે. વાલા ભક્તો, મુક્તાનંદ સ્વામીએ આ ડબ્બો, અખંડિત ચોખાનો ડબ્બો મહારાજને અર્પણ કર્યો. અને મહારાજે જ્યારે આ ડબ્બો જોયો તો મહારાજ સભા ગ્રહણમાં બિરાજમાન હતી. એ સભામાં મહારાજે ડબ્બો ખોલ્યો અને ખોલ્યો તો એક પણ દાણો ખંડિત નહોતો. ન કરતો તમે આટલા એક મુઠ્ઠી ચોખા લ્યો ને દને 10 ચોખા લ્યો ને 10 ચોખા, તો 10 ચોખામાં તો 5 ચોખા તો બટકેલા ખંડિત હોય જ. પણ આ ચોખાનો ડબ્બો મહારાજે ખોલ્યો તો એક પણ ચોખ્ખો ખંડિત નહોતો. એક એક ચોખાના દાણામાંથી કુશળ કુંવરબાના નિર્મળ નિર્દોષ પ્રેમની સુગંધ પ્રસરી રહેતી હતી. એ જોઈને મહારાજ ખૂબ પ્રસન્ન થયા. વાલા ભક્તો, ખૂબ એટલે ખૂબ મહારાજ પ્રસન્ન થયા અને ચોખાને હાથમાં લઈને મહારાજ બોલ્યા,
આવા અણી શુદ્ધ ચોખા જેવા થવાશે ત્યારે મારા અક્ષરધામમાં કાયમ માટે રહી શકાશે. બોલો શું કીધું મહારાજે, કે જેવી રીતે કુશળ કુંવરબા આટલા મોટા મહારાણી હોવા છતાં, રાજમાતા હોવા છતાં પણ જેના ઘેર દાસ દાસીઓ હતા, જેની કોઈ વાતની કમી નહોતી, એ ભક્તરાજ એક એક ચોખાને ખંડિત ન થાય અને ધ્યાન રાખીને મને અર્પણ કર્યો છે ને એકદમ ચોખા કોઈ ખંડિત થયા વિનાના છે, એમ જેવી રીતે આ અણી શુદ્ધ ચોખા જેવા થશે ત્યારે તમે અક્ષરધામમાં કાયમ માટે રહી શકશો વાલા ભક્તો, એમ મહારાજે કુશળ કુંવરબાની ચોખાના દ્રષ્ટાંત દ્વારા હરિભક્તોને સમજાવી દીધું. મહારાજ એમની પ્રેમ ભક્તિથી ખૂબ રાજી થયા, પ્રસન્ન થયા. આ સાઈડ મહારાજ તલપે કે મારે રાજમાતાને મળવું છે, મારે રાજમાતાને મળવું છે, રાજમાતાને એવું, મારે મહારાજને મળવું છે, મારા મહારાજને મળવું છે. હવે રાજમાતા કુશળ કુંવરબાના મનોરથને પૂર્ણ કરવા માટે મહારાજ સંતો અને ભક્તોના સંઘ સાથે ધરમપુર જવા નીકળ્યા. આ ધરમપુર વલસાડ પાસે આવેલું છે. ધરમપુર પાસે નીકળ્યા અને કાઠિયાવાડની ધરતીને પાવન કરતા કરતા મહારાજ સાબરમતી, મહીસાગર, નર્મદા, તાપી વગેરેને પાર કરીને સુરત થોડુંક રોકાણ કરીને નદીઓ અને જંગલોને પાર કર, અત્યારે તો જંગલો જ હતા, અત્યારે તો કોઈ જંગલ દેખાય નહીં ને આખું. આમ તમે જો નર્મદાથી માંડીને વલસાડ સુધી તમને કોઈ જગ્યાએ જંગલ જોવા હોય, થોડોક જંગલ છે, થોડો જંગલો છે, પણ બધું એક થઈ ગયું છે. સુરત, નવસારી, વાપી, વલસાડ બધું. મહારાજ નદીઓને ઓળંગીને સુરત થોડું રોકાણ કરી નદીઓ અને જંગલોને પાર કરતા કરતા ધરમપુર પધાર્યા. સંવત 1872ની સાલ હતી, શિયાળાનો સમય હતો અને આજે તો ધરમપુરમાં સોનાનો સૂરજ ઉગી રહ્યો હતો. સંવત 1872 પોષ સુદ પડવાને દિવસે મહારાજ ધરમપુરની ધરતી પર પોતાના પાવન પગલા પાડ્યા હતા. આ રાજમાતાની ભક્તિને વશ થઈને રાજમાતાને ખબર પડી કે મહારાજ પધાર્યા છે. એવો ખ્યાલ આવતા તરત રાજમાતા કુશળ કુંવરબાએ ભવ્ય રાજસવારી સાથે મહારાજનું સ્વાગત કરાવ્યું. નગરના નરનારીઓ હતા એ મહારાજના દર્શન કરીને નિરખીને ખૂબ તૃપ્ત થયા. મહારાજને રાજમહેલમાં રોકવા વિનંતી કરી અને મહારાજ રાજમાતાની ભક્તિને વશ થઈ ત્યાં રોકાણા. પછી તો રોજ રાજદરબાર ભરાતો હતો, જ્ઞાન વાર્તાઓ થતી હતી. મહારાજ સાથે જે ગાવણું કરેલા જે સંગીતના દિવ્ય રસ રેલાવતા એવા નંદ સંતો કીર્તન ગાતા હતા અને એ જે પ્રેમાનંદ સ્વામી, પૂર્ણાનંદ સ્વામી, મંજુ કેશાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીના કીર્તન સાંભળીને જે રાજદરબારમાં બધા આવ્યા હતા આફરીન લોકો બધાય, એ બધાય તો તલ્લીન થઈ ગયા. અને મહારાજ પણ ખુદ કથા વાર્તાથી સૌ ભક્તોને તૃપ્ત કરતા હતા. હવે તો રાજમાતાને એવું કે મહારાજ મારે ઘેર પધાર્યા છે. એની ભક્તિ તમે જો કહો છો, એની ભક્તિ કેવી હતી રાજમાતાની. એક દિવસ મહારાજના વિશેષ પૂજન માટે રાજમાતાએ રાજદરબાર ફેર્યો. તેમાં આગેવાન લોકોને બોલ્યા, ગામના નગર શેઠો હોય, આજુબાજુના જે મોટા મોટા રાજા હોય એમને બધાને આમંત્રણ આપીને બોલાવ્યા કે મારા ઘેર મહારાજ પધારે છે, એમનું મારે વિશેષ પૂજન કરવું છે, તો આપ સૌ બધાય પધારજો. તો આગેવાન લોકોને બોલાવીને મહારાજનું વિશેષ પૂજન દ્વારા કુંવર વિજયદેવ જે પૌત્ર હતા એ કુંવર વિજયદેવ દ્વારા મહારાજની વિશેષ પૂજા કરાવી. મહારાજને ભાત ભાતના જરિયાની પોશાકો ધરાવ્યા, મહામુલા હીરામણે મોતી જડિત સુવર્ણ અલંકાર પણ અર્પણ કર્યા, ભાલમાં કેસરી ચંદનની અર્ચા કરી, સુગંધી પુષ્પોની માળા પહેરાવી,
પછી સોના મહોર અને રૂપિયાના થાબેર મહારાજને સન્મુખ મૂક્યા અને રાજમાતાએ સુરતના કુશળ કારીગરો દ્વારા એક અતિ સુંદર નંગજડિત મુંગટ તૈયાર કરાવ્યો હતો. વિજયદેવ જે કુંવર હતા એ કુંવરે તે રાજમુકટ લઈને સભામાં લાવીને મહારાજના મસ્તક ઉપર ધરાવ્યો. પછી આરતી ઉતારી મહારાજને દંડવત કર્યા. હું એ કહું છું ભગત, એ જે કુશળ કુંવરભાઈ હીરા જડિત મુગટલા હતા ને સુરતના કારીગરો દ્વારા, એ મહારાજના મસ્તકે ધરાવ્યો ને ત્યારે મહારાજે જે કીધું છે કે રાણીબાની ભક્તિ અને એમની દર્શન કરવાની ટેવ કેવી હતી, ખૂબ વખાણી છે મહારાજે સારંગપુરના બીજામાં. સારંગપુરના બીજામાં એવું કીધું છે કે દર્શન કઈ રીતે કરવા, એવું શીખવ્યું છે કે દર્શન કરતાં વૃત્તિ આડી અવળી કરવી ક્યારે નહીં. આજે આપણે મહારાજને દર્શન કરતા હોય તો ક્યારે વૃત્તિ આડી અવળી કરવી નહીં. કેવી રીતે? મહારાજ કહે છે જેમ ધરમપુરમાં કુશળ કોરબા હતા તે અમારા દર્શન કરતા જતાને દ્રષ્ટિ પલટાવીને મૂર્તિને અંતરમાં તપાસતા અને ઉતારતા, તેમ દર્શન તો મને યુક્ત દ્રષ્ટિને એકાગ્ર રાખીને કરવા, પણ જેમ બીજા દર્શન કરે છે તેમ ન કરવા. બોલો, રાજમાતાને દર્શન કરવાની કેવી વૃત્તિ હતી, કેવી રીતે અંતરમાં ધારતા હતા અને અંતરમાં ઉતારતા હતા. આજે પણ એ જે મુગટ છે ને હીરા જડિત વાલા ભક્તો, એ વડતાલમાં અક્ષર ભુવનમાં વિદ્યમાન છે. સત્સંગી જીવનમાં બીજા પ્રકરણ 52માં અધ્યાયમાં મહારાજે કુશળ કુંવરબાની પણ રાણીબાની કથા પણ આલેખાયેલી છે. ભક્ત ચિંતામણીમાં 72માં પ્રકરણમાં પણ મહારાજ ધરમપુર પધાર્યા અને ત્યાં વસંત પંચમીનો ઉત્સવ કર્યો એ પણ આલેખાયેલો છે. એટલે મહારાજને મુગટ જણાવીને આરતી ઉતારીને દંડવત પ્રણામ કર્યા, એક બાજુ કુંવર પૂજન કરી રહ્યા હતા અને બીજી બાજુ કુશળ કુંવરબા મહારાજની મૂર્તિને ધારી ધારીને દર્શન કરી રહ્યા હતા. રાજમાતાની ભક્તિ અનુપમ હતી વાલા ભક્તો, ખૂબ અનુપમ હતી. એમને મહારાજની મૂર્તિમાં અસાધારણ સ્નેહ હતો અને જ્યારે સ્નેહ ના થાય ને, જ્યાં સુધી ભગવાનમાં સ્નેહ ના થાય, ભગવાનમાં પ્રેમ ના થાય ને, સદગુરુમાં પ્રેમ ના થાય ને, ત્યાં સુધી સુખ નથી આવતું આપણા અંતરમાં. સુખ નથી આવતું ક્યારે. એટલે મહારાજમાં ખૂબ હેત કરવું, સદગુરુમાં હેત કરવું, સંતો ભક્તોમાં હેત કરવું. હેત કરીને છે ને, જ્યારે ઇન્દ્રિયો અંતકરણના વાવાઝોડા આવે છે ને, ત્યારે ભગવાનને અને ભગવાનના ભક્તોને યાદ કરીએ ને, અને અમે હેત હોય ને તો આપણને યાદ આવે, એ યાદ આવે ને તો ઇન્દ્રિયો અંતકરણના વાવાઝોડા નાશ થઈ જાય છે. આ કુશળ કુંવરબાની કેવી ભક્તિ અનુપમ, એમને મહારાજમાં કેવો અતુટ સ્નેહ, કેટલો પ્રેમ, કેટલો પ્રેમ. મહારાજે બીજામાં એના નોંધ લઈ લીધી કે એવી દર્શન કરવાની રીત શીખવી જોઈએ. એક દિવસે રાજમાતાએ મહારાજ પધાર્યા હતા, તો મહારાજ પધાર્યા હતા, રાજમાતાએ રાજભવનના વિવિધ વિભાગ હતા, કારણ કે મોટો રાજ દરબાર, રાજરજવાડું, દાસ દાસીઓ, શસ્ત્રો અસ્ત્રો બધું તો હોય જ. એટલે મહારાજ પધાર્યા હતા, મહારાજને લઈને રાજમાતા રાજભવનના જે વિવિધ વિભાગો હતા ને એમાં પધરાવણી મહારાજની કરાવી. ત્યાં ગજશાળા હતી, અશ્વારશાળા, શસ્ત્રોને ભંડાર બતાવ્યા. જ્યારે દેશકાળ વિપરીત આવ્યા એની માટે રાજ રજવાડો ગુપ્ત ધન ભંડાર ભેગું કરતા હોય ત્યાં મહારાજને, જ્યાં રાજ્યના ગુપ્ત ધન ભંડાર હતા ત્યાં લઈ ગયા. ત્યાં લઈ ગયા તે ખજાનો ખૂબ અઢળક હતો, બોલો, કેમ કે રજવાડું હોય, ગુપ્ત ધન રાખ્યું હોય. ત્યાં મહારાજને લઈ ગયા, ખૂબ ખજાનો હતો, અને મહારાજને બતાવ્યો અને વિનંતી કરતા કીધું રાજમાતાએ કે મહારાજ આ સમસ્ત ધનભંડાર હું આપને અર્પણ કરું છું. હું કીધું રાજમાતાએ, હે મહારાજ, હવે મને તમારા સિવાય ક્યાંય હેદ નથી, મારે તો તમે મળી ગયા, બધું મળી ગયું મહારાજ, આ લઈને હું શું કરીશ, બધું આ તમામ સમસ્ત ધનભંડાર છે મહારાજ હું આપને અર્પણ કરું છું, આનો આપને જે રીતે ઉપયોગ કરવો હોય તે રીતે કરો મહારાજ.
મારું રાજ પણ આપને હું અર્પણ કરું છું મહારાજ, આથી હું રાજનો ત્યાગ કરું છું મહારાજ, આ રાજ્ય તમને સમગ્ર સોંપું છું, તમારે જેવી રીતે કરવું એવી રીતે કરો. આવું સમર્પણ રાજમાતાનું જોઈને મહારાજ ખૂબ મધુર સ્વરે બોલ્યા કે માજી, આપની ભાવનાનો અમે આદર કરીએ છીએ, પણ અમે તો સાધુ છીએ. હું કીધું મહારાજે, અમે તો સાધુ છીએ, આ સંપત્તિ લઈને અમે શું કરશું, આ સંપત્તિ લઈને શું કરશું? વન વિચરણ વખતે અમને ઘણા બધા દેવાવાળા હતા, છતાં પણ ના લોભાણા મહારાજ, છતાં પણ અમે લોભાણા નહીં. અને તમે તો પૂર્વના મુક્ત છો, તમારો ભાવ પૂરો કરવા માટે અમે અહીં પધાર્યા છીએ. મારે શું કીધું, તમે તો પૂર્વના મુક્ત છો, તમે આત્માના કલ્યાણ માટે વાવ બંધાવી હતી અને અમે ત્યાં ગયા હતા, એ કલ્યાણને યોગ્ય કરી તમને જન્મ મળ્યો. એટલે અમે તમારો ભાવ પૂરો કરવા માટે અહીં પધાર્યા છીએ. આ સંપત્તિનો ઉપયોગ પ્રજાના સુખ માટે તમે કરજો અને ગરીબ જે વનવાસીઓ હોય એની માટે તમે આ કરજો. બોલો, એ રાજમાતા કુશળ કોરબાઈનું કેવું સમર્પણ! એ તો વિચારવાલા ભક્તો, કેટલું સમર્પણ! અને મહારાજને સામે તમે જુઓ ને, મહારાજ કે અમારે શું કરવું છે, આનું શું કરવું, આને તમે ગરીબની સેવા કરજો. ધરમપુરની બાજુમાં વાસંદા રાજ્ય આવેલું છે, ત્યાંના રાજા જે રાયસિંહજી કુશળ કોરબાના ભત્રીજી જીતબાના પુત્ર હતા, એમના આગળથી મહારાજ ત્યાં પધાર્યા અને જીતબા અને એમના પુત્ર વધુ રાણીના કહેવાથી મહારાજે પોતાના ચરણાવીની છાપો પાડી દીધી. હવે મહારાજને પ્રસન્ન કરવા માટે રાજના ખૂબ વિશાળ આયોજન કરતા હતા. કુંવર વિજયદેવની ઉંમર નાની હતી, પરંતુ એ કુશળ ખૂબ હતા, યુદ્ધ કલા પ્રવીણમાં નિપુણ હતા, એમને ઘોડેસવારીમાં તીરંદાજીમાં ભારે કુશળ હતા. મહારાજ એ જ્યારે વિજયદેવ તીરંદાજી કરતા ઘોડેસવાર કરતા ને મહારાજ જોયા કરે, જે દાવો તો કરવો પડે, ઘોડેસવાર દાવો તો રજૂ કરે જ, એટલે મહારાજ જોયા કરે ને મહારાજ ખૂબ પ્રસન્ન થતા એમની ઉપર. હવે મહારાજ તો ધરમપુર રોકાયા, તો મહારાજ કે હવે અમારે રાજમાતાનો ભાવ પૂરો થયો છે, એનો ભાવ પૂરો કરી દીધો છે, અમે હવે અમારે પાછું જવું જોઈએ. પણ રાજમાતા તો જવા તો દે નહીં. અંતે મહારાજે સમજાવીને મહારાજ ધરમપુરથી નીકળીને પછી જાય છે. જ્યારે રાજમાતા ભાવભરી વિદાય મહારાજને આપે છે, એ વિદાય આપતી વખતે રાજમાતા કુશળ કુરબા બે હાથ જોડીને કહે મહારાજને, હે મહારાજ, હવે મને શું આજ્ઞા છે તમારી? મહારાજ તમારા દર્શન થઈ ગયા મને, બસ હું તો એની રાહ જોતી હતી, મારે તો તમારા દર્શન થઈ ગયા, હવે મહારાજ તમે મને કંઈક આજ્ઞા કરો, તમે મને કંઈક આજ્ઞા કરો. મહારાજ કે, રાજમાતા તમે તો વૃદ્ધ થઈ 80 વર્ષે હતા, તમે તો વૃદ્ધ થઈ ગયા છો, કાયો તો કાચી માટીનો કુંભ છે, એ ક્યારે ફૂટી જાય એનો કાંઈ મેળ, આ માણસનો મેળ ખરા, ક્યારે રૂડી જાય, કાંઈ મેળ નહીં. આ કાચી માટીનો કુંભ છે એ ક્યારે ફૂટી જાય એનો કોઈ ભરોસો નથી, માટે તમે દેહભાવથી મુક્ત થઈ બ્રહ્મભાવે અમારી મૂર્તિનું ધ્યાન કરતા રહેજો, સમય આવે ત્યારે અમે તમને ધામમાં તેડી જશું. અને રાજમાતાએ મહારાજના વચનો અંતરમાં ધારી લીધા અને વીરભર વિદાય આપી અને મહારાજ ગઢપુર પધાર્યા. જેવી રીતે વનવાસી શબરીબાઈ જેમ રામ દર્શન માટે જીવી રહ્યા હતા, એમ કુશળ કોરબા પણ માત્ર મહારાજના દર્શન માટે જીવી રહ્યા હતા. વાલા ભક્તો, એમના જીવવાનું પ્રયોજન હવે પૂર્ણ થયું, મહારાજનો વિરહ એમનાથી સહેવાયો નહીં, સહેવાયો, કેમ કે જેને પ્રેમની લત લાગી જાય ને પછી શું થાય એનું કાંઈ નક્કી ના હોય. પ્રેમની લત લાગે ને પછી નક્કી નહીં, એમાં ભગવાનનો સ્નેહ થાય એટલે પછી કાંઈ રે ભગત, કાંઈ રે જેને ભગવાનમાં પ્રેમ થઈ જાય પછી કાંઈ રે કશું જ ના રે, પછી એમ કે વૃત્તિ જ ના ચોટે ને, પછી મહારાજને ક્યારે મળશે, ક્યારે હવે દેખું કી રે તાર. મહારાજનો પ્રેમ માએ મગ્ન થઈ, મહારાજમાં મહારાજના ધ્યાનમાં મગ્ન થઈ, મહારાજનો વિરહ એમનાથી સહેવાયો નહીં,
અને મહારાજ ગઢપુર પધાર્યા બાદ 15 દિવસે 80 વર્ષની ઉંમરે રાજમાતાએ પોતાનું શરીર પાણી વિછોઈ આવીને માછલીની પેટે છોડી દીધું મહારાજની વીરમાં. મહારાજે મહારાજ તો અંતર્યામી હતા. મહારાજ અંતર્યામી શક્તિ દ્વારા ખબર પડી કે રાજમાતા મારા ધામને પામી ગયા છે. તો મહારાજને ખ્યાલ આવતા એક વિશાળ સભાનું આયોજન કરાવ્યું અને મહારાજ બોલ્યા કે ધરમપુરના રાજમાતાનો જીવ ખૂબ ઉચ્ચ કોટીનો મુખ હતો. એમને કરેલા જે સત્કાર્ય હતા એ સત્કાર્યના કારણે અમારી એમને પ્રાપ્તિ થઈ હતી. એ જીવ અમારો હતો અને અમે એને અક્ષરધામમાં લઈ જઈને અમારી મૂર્તિના સુખે સુખ્યા કરી દીધા છે. એમ આપણા જીવનમાં આવા પ્રસંગો વાલા ભક્તો બની શકે છે. આપણે ઈચ્છીએ છીએ પણ કે મને ભગવાનના દર્શન થાય, ભગવાનના દર્શન થાય, સંતોના દર્શન થાય, મહારાજને ગુરુજી રાજી થાય, સંતો રાજી થાય, ભક્તો રાજી થાય. પણ ક્યારે થાય? જ્યારે આવી રાજમાતા કુશળ કુંવરબાઈ જેવી ભક્તિ હોય ત્યારે, જ્યારે મહાત્મા જ્ઞાન સહિત નિશ્ચય હોય ત્યારે આપણને મહારાજમાં અતૂટ સ્નેહ થાય છે. ત્યાં સુધી ખાલી માત્ર સંકલ્પ બંધાય અને સ્થિતિ બંધાતી નથી, સંકલ્પ અને સ્થિતિ બંધાતી નથી. જ્યારે આવા સ્થિતિવાળા મુક્ત આત્મા હોય ને રાજમાતા કુશળ કુંવરબા, એમની જ્યારે કૃપા આપણી પર ઉતરે ને, આપણે પ્રયત્ન કરીએ ને, પ્રયત્ન કરીએ ને, ત્યારે આપણા જીવનો પ્રગતિ કરી શકીએ છીએ. કેવો એમને રાજમાતાનું કુળબન કેવી, કેવું એમનો ધનનો મારે કે ને કુટુંબનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે. એક તો પરમ ચૈત્યાનંદ સ્વામીથી એક તો ભગવાન પણ મનાઈ ગયું કુશળ કુંવરબાને. દેહનું સુખ હતું, દેહનું સુખ હતું, રાજ રજવાડું તે બધાનો ત્યાગ કર્યો મહારાજ માટે. મહારાજને અર્પણ કરી દેવા વિનંતી કરી, મારે આ બધું તમારું છે. પછી મહારાજની આજ્ઞાથી એમને રાજકારભાર કર્યો, પણ એને તો કેટલું સમર્પણ મોટું કે મારા બધું તમારું છે. એક એક ચોખ્ખો પોલીને મહારાજને અર્પણ કરો, અખંડ ચોખ્ખો. કેવી એનામાં ભક્તિ છે. જ્યારે આવા મુક્તાત્માના ચરિત્રો સાંભળીને એવું જીવન આપણે કરીએ ને ત્યારે ભગવાનમાં આપણને સ્નેહ થાય. કીધું ને આગળ કેવો એમને સ્નેહ હતો, કેવો એમને પ્રેમ હતો. મહારાજ વિના રહી ના શકા અને 80 વર્ષની ઉંમરે વિક્રમ સંત 1816માં ધામમાં ગયા ત્યારે રાણીમાની ઉપર 80 વર્ષની હતી. 80 વર્ષની, 80 વર્ષની ઉંમર હતી વિક્રમ સંત 1816માં ધામમાં ગયા. એમણે કેટલું સમર્પણ કર્યું મહારાજ માટે. એને એવાના એવા જે એવો પ્રગટ છે અત્યારે, એવું નથી. રાજકુંવરબા જે રાજમાતા કુશળ કુંવરબા જેવા મુક્તો અત્યારે હાલમાં સંપ્રદાયમાં છે, એવા સ્ત્રી ભક્તો પણ હાલમાં આપણા લોયાધામ પરિવારમાં છે, એવા પુરુષ ભક્તો પણ હાલમાં આપણા લોયાધામ પરિવારમાં છે, એની આપણને પ્રાપ્તિ થઈ છે, એવા સંતો આપણા મંડળમાં છે, એની પ્રાપ્તિ થઈ છે. એના જ્યારે આપણે સંભાળીએ ને, એના જે આપણે ગુણ લાવવાનો પ્રયત્ન કરીએ ને, તો મહારાજ આપણને દર્શન દે જ. આમ તો આપણને પ્રગટ જ છે, મહારાજ દર્શન આપે જ છે, પણ આપણને જે મળ્યું છે ને એનો કેફ રાખો. હું રાખો કેફ રાખો. આટલા મુક્તાનંદ સ્વામી મળ્યા, આધારાન સ્વામી મળ્યા, હરિપ્રિય દાસજી સ્વામી મળ્યા, વૈકુંઠચરણ દાસજી સ્વામી મળ્યા, નારાયણ સ્વરૂપ દાસજી મળ્યા, દાદા ગુરુજી મળ્યા, પૂજ્યપાદ ગુરુજી જેવા આપણે ગુરુ મહારાજ મળ્યા, એમના આખ્યાનો વિચારીએ ને, એમના દર્શન કાલે આખ્યાનો ના વિચારીએ, ખાલી એક જગ્યાએ ઉભા રહીને ખાલી 5 મિનિટ આપણે એ સદગુરુના દર્શન કરીએ ને, તો એના લઈને મહારાજ યાદ આવી જાય. પહેલાં આપણે વિચારવું કે આવી અમારે ભક્તિ કરવી છે, આ ભક્તિના સદગુણ આપણા હૃદયમાં લાવવા છે, પ્રાપ્તિનો કેફ વિચારવો. મારે એવી મહારાજની ભક્તિ કરવી છે, જે રીતે રજપૂત ગલુજીને હતી, જે રીતે ધરમપુરવાળા કુશળ કુંવરબાઈને હતી, જેવી પૂજ્યપાદ ગુરુજીને છે, આ સંતોને અને ભક્તોને છે ને, એ મારી ભક્તિ મારે મહારાજની કરવી છે. બસ હવે મારે મહારાજની મૂર્તિનું સુખ લેવું છે.